જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતા રખાણી. હવે આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક વાત કરી દઈએ કે આપણે એક અર્નિંગ એપ્લિકેશન વિશે વિડીયો બનાવેલો હતો અને એમાં એક છોકરાએ 5 દિવસમાં 2500 રૂપિયા કમાઈ ગયો છે. એની જે સ્ક્રીન છે એને કમેન્ટ કરી છે આજે, તો એ જે છે સ્ક્રીનશોટ તમારા અત્યારે સ્ક્રીન પર દેખાતો હશે, તમે પણ જોઈ શકો છો. જો તમારે પણ એમાં અર્નિંગ કરવાની ઈચ્છા હોય તો એનો આખો જે ડિટેલ વિડીયો જે છે, ડિટેલ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે, તમે એ વિડીયો જોઈ શકો છો. અને તમારે અર્નિંગ સ્ટાર્ટ કરવું તો તમે અર્નિંગ સ્ટાર્ટ કરી શકો છો. ખૂબ જ જોરદાર છે, ખૂબ જ મસ્ત છે. હવે આપણે આજે વાત કરીએ કે જીટીયુની રેમેડિયલ એક્ઝામની. તો આ જે જીટીયુની રેમેડિયલ એક્ઝામ જે છે એ તમે એના માટે સૌથી પહેલા વાત કરતા હતા બધા કે રીએસેસમેન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે. ઘણા બધા બહુ જ ડાઉટ હતા લોકોને અને બહુ બધા લોકો ફોન કરતા હતા, કમેન્ટ કરતા હતા, પણ હવે રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવી ગયું છે. એક છોકરાનું તમને રિઝલ્ટ બતાવી દઉં છું કે જેનો ઓરિજિનલ પહેલા ગ્રેડ કેટલો હતો, પહેલા ગ્રેડ હતો FF, હવે પાસ થઈને એનો નવો ગ્રેડ થઈ ગયો છે CC. એની જે સ્ક્રીનશોટ છે એ પણ તમારા સ્ક્રીન પર દેખાતો હશે. અને આ જે રેમેડિયલ એક્ઝામ જે છે, રેમેડિયલ એક્ઝામ આપતા પહેલા તમારે જે રીએસેસમેન્ટ ચેક કરવું હોય તો રીએસેસમેન્ટની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે એની પર ક્લિક કરી તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો કે તમે તમારું ઓરિજિનલ રિઝલ્ટ અને નવું રિઝલ્ટ શું છે. જો નવું રિઝલ્ટ FF હશે તો તમારે રેમેડિયલ પણ જ રહેશે, પણ જો નવું રિઝલ્ટ તમારું FF નહીં હોય, તમે પાસ થઈ ગયા હશો, તો તમારે રેમેડિયલ એક્ઝામ આપવી પડશે નહીં. અને તમે જે રેમેડિયલ એક્ઝામ માટેના પૈસા ભરેલા હશે એ બધા પૈસા તમને પાછા મળી જશે, રાઈટ? તો ફટાફટ લિંક પર ક્લિક કરી તમારું રિઝલ્ટ ચેક કરી લો અને પેલી અર્નિંગ એપ્લિકેશન જે છે એ જોવાનું ભૂલતા નહીં. ઠીક છે, બાય.